હેલો બાળકો, સેન્ટ ઝેવિયર સ્કૂલની ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિસ તમને આજે ભણાવશે ગુજરાતી વિશે, અને ગુજરાતીમાં આજે શું ભણવાનું છે ચલો જોઈએ. આજે આપણે ગુજરાતીમાં શું ભણશું, જો ગુજરાતીમાં આજે આપણે ભણવાનું છે ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. બરાબર, ચિત્ર આપેલા છે, એમાંથી આપણને ચિત્ર જોવાના અને શબ્દ બનાવવા અને લખવાના છે. શું છે? ચિત્ર જોઈ શબ્દ બનાવો અને લખો. જો ચિત્ર જોઈને શબ્દ બનાવો અને લખો, આમાં જો આ બધાએ ચિત્ર આપેલા છે ને, અને અહીંયા પણ લખેલું પણ છે. આ લખેલું છે એમાંથી આપણને શબ્દ બનાવવાનો છે, પછી એની ઉપર ગોળ કરવાનું છે અને એ શબ્દ અહીંયા કને લખવાનો છે. સમજ્યા? જો હવે અહીંયા શું લખેલું છે, શું ચિત્ર દોરેલું છે, ઓળખાય છે તમને? આ છે નૈયા, એને આપણે બોટ પણ કહીએ. તો આ નૈયા શબ્દ આપણે આમાંથી બનાવવાનો છે અને પછી એની ઉપર ગોળ કરવાનો છે. જો આ શું લખેલું છે, દા ચ મઈ નઈ અને યા. તો આ નૈયાનું ચિત્ર છે અને આ નૈયા અહીંયા કને લખેલું છે, આને મૂકી દેવાનું. આ નૈયા લખેલું છે, પછી એની રીતે જો આ ઉદાહરણ તરીકે આપેલું છે એટલે એની ઉપર ગોળ પણ કરેલું છે, કરેલું છે ને. તો આમાંથી આપણે ચિત્ર જોયું, આ લાઇનમાંથી આપણે શબ્દ બનાવ્યો અને અહીંયા કને એ શબ્દ લખવાનો. તો અહીંયા કને જો આ લખેલું પણ છે, શબ્દ છે ને નૈયા લખેલું છે. એવી જ રીતે હવે આ બીજું ચિત્ર છે, આ આપણને ઓળખવાનું છે. તો આ કયું ચિત્ર છે, ઓળખાય છે તમને? આ છે ઐરાવત, ઐરાવતનું ચિત્ર છે. અને હવે આ લાઇનમાં આપણે એ શબ્દ બનાવવાનો છે. તો જો આપણે વાંચીએ, આ શું લખેલું છે, ખઈ, પછી આ છે ઐ, આ છે રા, વ ત, ઐરાવત. આ ઐરાવતનું ચિત્ર છે અને આ ઐરાવત ત્યાં લખેલું છે. પછી આ ખ ને આપણે મૂકી દેવું, એને કાંઈ નહીં કરવું. આ ઐરાવત લખેલું છે ને, એ શબ્દ બન્યો. હવે એ શબ્દ ઉપર આપણને ઘોડ દોરવાનું છે. તો ચલો એની ઉપર આપણે ઘોડ દોરીએ. હવે ઐરાવત ઉપર આપણે ઘોડ દોર્યો, બરાબર. હવે અહીંયા કને આપણને એ શબ્દ લખવાનો. શું લખવાનો? ઐરાવત, ઐ રા વ ત, બરાબર. હવે આ ત્રીજું ચિત્ર જો, આ શેનું ચિત્ર છે, શું દેખાય છે તમને, કોણ છે આ? આ છે સૈનિક, દેશની રક્ષા કરે ને સૈનિક, એ સૈનિકનું ચિત્ર છે, ઓળખાય છે તમને? અને પછી એમાંથી આપણે આ લાઇનમાં શબ્દ બનાવવાનો છે સૈનિકનું, બરાબર. હવે આ જો આ શું લખેલું છે અહીંયા કને, સૈ ની ક તૈ લી. આ સૈનિક શબ્દ બની ગયો, અહીંયા સૈનિકનું ચિત્ર છે. તો પછી આ તૈ અને લી છે એને આપણે નહીં લેવાનું, તો સૈનિક ઉપર આપણને ગોળ દોરવાનું. તો આ લખેલું છે ને સૈનિક, એની ઉપર આપણને ગોળ દોરવાનું. તો ચલો, તો આ સૈનિક ઉપર આપણે ગોળ દોર્યો, બરાબર. અને હવે આ સૈનિક શબ્દ આપણે અહીંયા કને લખવાનો. તો ચલો લખીએ, સૈ ની ક, બરાબર થયું. હવે આ જુઓ, આ શું છે? આ છે પૈસા, છે ને પૈસા. હવે આમાંથી આપણે પૈસા શબ્દ બનાવવાનો છે. જો આ શું લખ્યું છે, ચૈ કી પૈસા રા. આપણે શું શબ્દ બનાવવાનો છે? પૈસા. તો આ એટલું લખ્યું છે પૈસા, છે ને. તો હવે પૈસા ઉપર આપણને ઘોડ દોરવાનું છે. તો ચલો આપણે આ પૈસા ઉપર ઘોડ દોરીએ. દોરાઈ ગયું. હવે આ પૈસા આપણને અહીંયા કને લખવાનું, પૈસા, બરાબર. સમજમાં આવ્યું ને મિસ શું કે છે? હવે આ જુઓ, આ કયું ચિત્ર છે? આ શું છે? આ પૈડા છે, છે ને, સાયકલના પૈડા છે. તો હવે આ પૈડા છે તો આમાંથી આપણે પૈડા શબ્દ બનાવવાનો છે. પૈડાનું ચિત્ર છે તો પૈડાનું શબ્દ બનાવીએ. ચલો વાંચીએ, આ શું લખેલું છે જુઓ.
खई पछी पई डा मई ला अपने शू शब्द बनावानो छे पैडा तो आ पैडा लखे छो ने आने अने आने अपने मूकी देवाना आ पैडा लखेलू छे तो पैडा ने ऊपर आपने घोड़ दोरवानो तो चलो घोड़ दोरी आ छे पई अने आ डा पैडा ऊपर आपने घोड़ दोर्यो हवे आपने ए शब्द अहींया कने लखवानो शू लखवानो पई डा बराबर तो खबर पड़ी गई तमने शू कहेवानुं छे लखवानुं छे बाळको अहींया कने आ बधा चित्र आपणे ओळखवाना पछी ए चित्रनुं जे नाम छे ए आ लाइनमांथी आपणे नाम बनावानुं अने पछी ए नाम आपणे अहींया कने लखवानुं तो हवे आशा राखुं छुं तमे बधा सरस रीते समजी ગયા હશો અને તમને સરસ રીતે આવડી ગયું હશે તો બાળકો હવે તમારી પાસે પણ તમારી વર્ણ પરિચયની ચોપડીમાં પાના નંબર 25 ઉપર આવું જ લખેલું હશે તમે પાના નંબર 25 ખોલજો આવું લખેલું છે એ તમારે જાતે લખવાનું છે બરાબર હવે તમને સરસ રીતે લખતા આવડી જશે તો આના ઉપર આ તમે ઘરકામ સરસ રીતે કરી લેજો સમજી ગયા ને ચલો પછી ફરી મળીશું કંઈક નવું શીખવા માટે ત્યાં સુધી આવજો